ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના એક સંત અને તેમના શિષ્ય વચ્ચેના સંવાદની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ધાર્મિક લોકોની લાગણી દુભાઈ છે. ઓડિયો ક્લિપમાં જે પ્રમાણેનો સંવાદ એક ગુરુ અને શિષ્ય વચ્ચે થઈ રહ્યાના આક્ષેપો થયા છે, તેને લઈને ભદ્ર સમાજના લોકો પણ હવે ધર્મનું જ્ઞાન આપનારા સાધુઓ પ્રત્યે શંકાની નજરે જોઈ રહ્યા છે. આ ઓડિયો ક્લિપ તેમજ 32 પાની શિષ્યની ગુરુ વિરુદ્ધની અરજીને કારણે સત્સંગ સમાજ દ્વારા ચકલાસી પોલીસ મથક, જિલ્લા પોલીસ વડાની કચેરી તેમજ જિલ્લા કલેક્ટર કચેરીએ એક અરજી આપવામાં આવી છે, જે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે. જોકે પોલીસ આ સમગ્ર મામલે મુખ્ય ફરિયાદી હાજર થાય અને ફરિયાદ નોંધાવે ત્યારબાદ જ ફરિયાદ દાખલ કરશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ત્યારે આ ઓડિયો ક્લિપના પગલે હાલ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મારે એક વસ્તુ પૂછ્યું, તમે ખાલી મારી જોડે જ બાંધે છે, બીજા જોડે પણ બાંધે? વિડીયો ઉતારે છે, વિડીયો ઉતારે છે. મારે મારે મેં તમને 3 વાર પૂછ્યું, બરાબર? નહીં તમે નહીં, હા કે ના? મારે ખાલી વિડીયો મારે પૂછ્યું, હા કે ના? તે પણ વિડીયો ઉતારે છે, કરીને વિડીયો મૂકાય. હું ખાલી તમારા મોડે જાણવા માંગુ છું, હું કઈ ના તો તું ના નથી. હું જો હા કરશે તો હું નહીં આવું તો નહીં એવું નથી, બરાબર? હું તમારી તારીખ સાથે નથી, એનો મતલબ નહીં. મારે જાણવું છે, મેં તમને 3 વાર પૂછેલું, બરોબર? ચાર જરા આપડે બે વખતે બરોબર વડતાલ માં 5 તારીખે જયારે શોભાયાત્રા થઈ, બરોબર? એ દિવસે રાતે પણ, બરોબર? ત્યારે આપણે ત્યારે તમે મને સામે એવું કીધું કે હું તારી કંઠી પકડીને કહું છું, ખાલી તારી જોડે જ આવું છે, અને મારે રસિક ને કોઈ સંબંધ નથી. બીજા કોઈ રસિક ને કંઠી પકડીને તો મારું નથી, ને કાંઈ સંબંધ નથી. મારા મા દીકરા એટલે દીકરે કંઠી પકડીને તો સરપંચો પૂછેલ જો એ વસ્તુ જો ખોટી હોય, બરાબર? તમે એવું કહો નહીં, તમે મારી પેલા વાત સમજો, તમે એવું કહો છો કે મેં કોઈની જોડ નથી, બરોબર? ખાલી મારી જોડે છે, બરાબર? તમે એવું કહો છો ખાલી મારી જોડે, એની વાત એને સાહેબ હું ચાલો પછી સાહેબ, તમે એવું કહો છો કે મેં કોઈની જોડે ખાલી મારી જોડે છે, એવું કહો છો ને? મારી જોડે ખાલી એવું કર્યું છે. તમે એ વસ્તુ તને મતલબ શું છે? હું તને કહું કે મારે રસિક ને મારે મા દીકરા છે, ચાલો કઈ ખબર, ચાલો મારે કદી તારે જાણી નહીં. નહીં તો ખાલી મારી જોડે જ એવો સંબંધ છે, નહીં મારી જોડે જ તારે મારે જાણવું છે, ક્લિયર કરવું છે, કેમ કે મને શંકા છે તમારા પર, શંકા છે, એટલે મેં ખાલી મારી જોડે જ છે. આજે ગ્રહણનો દિવસ છે અને મહારાજની સાક્ષી છે, ગોપાળાનંદ સ્વામીની સાક્ષી છે, તે સાચું હોય તમે માનતો, અમારી ફરજ છે, બરાબર? મેં તમારી જોડે કોઈ કપટ નથી રાખ્યું, તમે જયારે મને રમણ તારે તમારી જોડે પૂછો બધું કર્યું નથી, કર્યું મેં કર્યું છે કે તમારી કર્યું છે? અને તમારી ઈચ્છાથી પણ કરે ને એ દિવસે પહેલે 2016 જૂન 2013, બરાબર? તે દિવસે જયારે બપોરે આવેલો તમારી પાસે, ત્યારે તમે સૌથી પહેલા સાથે રહેતી હાથી આમ કરો મૂકેલો, પછી તમે એવું પણ બોલે કે તારો કાઢા કરો, પછી મેં કાઢ્યું. હું દાબવાની વાત નહીં કરતી, પણ મેં જયારે તમને એ વખતે પૂછેલું ત્યારે તમે મને મારી આગળ કપડ રાખ્યું, મારી આગળ એવું કીધું કે નહીં ખાલી તારી એક, પણ એ વખતે તમે મને એવું કહી દીધું કે તારી જોડે ખાલી તારી જોડે નહીં બીજા જોડે બનશે, એવું મારે શું કે તમને ફાસે કહી દેવા માટે? હે, પણ આવું મારી જોડે વિશ્વાસઘાત થાય તો મગજ ગરમ થાય, અને મારો એવો સ્વભાવ છું, તમને કરી લઈ ગયો કોઈ મારી જોડે વિશ્વાસઘાત કરે, હું એને પૂછું છું, તમને જવાબ નથી આપતો, જવાબ ના આપો તો તમે મૌન રહો, પણ તમે ખોટું બોલો છો કે નહીં? જોડે એક વખત મેં તને આવી તમારી વાત થઈ છે, થઈ છે, તમે ખોટું ના બોલો, મારી પાસે છે રેકોર્ડિંગ, છે મારી પાસે રેકોર્ડિંગ, બરાબર? સમગ્ર ઘટના એવી કે 15-20 દિવસ પહેલાં અમારા સંપ્રદાયના કોઠારી શ્રી હાલના
ઘનશ્યામ પ્રકાશ દાસ તથા તેમના શિષ્ય વેદાંત વલ્લભ નામે એક પત્ર 32 લેટરનો પીડીએફ ફાઇલ વાયરલ થઈ, જેથી એમાં બહુ જ ખરાબ ટિપ્પણી થયેલી છે, એકબીજા ઉપર આક્ષેપ મૂકવામાં આવેલા છે. અને એના અનુસંધાનમાં એક ઓડિયો ક્લિપ જે આ ગુરુ એટલે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કોઠારી અને તેમના શિષ્ય વેદાંત વલ્લભના નામની એ બે વાતો કરતા, સેક્સની વાતો કરતા જણાય છે. આ અંગે કોઈ ફરિયાદ તમે કરી? આ અંગે ગઈકાલે અમે ચકલાસી પોલીસ સ્ટેશન, નડિયાદ ખેડા જિલ્લાના DYSP રાઠોડ સાહેબને તથા કલેક્ટર શ્રી સાહેબને બી અમે એક આવેદનપત્ર અને એક જાહેરાત આપ્યું છે. કેવી લાગણી અનુભવ છે ત્યારે? સમાજમાં શું લાગણી છે? સમાજમાં એવી લાગણી છે કે અમારા સંપ્રદાયના આવડા મોટા સાધુ થકી જે અમારા મહારાજ ઉપર એટલે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર, મૂળ સંપ્રદાય ઉપર અને અમારા પીઠાધિપતિ ધર્મધુરંધર 1000 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ઉપર બી આ પત્રમાં ઘણી ખરાબ ટિપ્પણી કરી, એટલે અમારા અને લાખો હરિભક્તોના, કરોડો હરિભક્તોના દિલ દુભાયા છે. ઈચ્છો છો આ બાબતે ન્યાયમાં? અમારી પ્રશાસનને નમ્ર વિનંતી છે, હાથ પગ જોડીને, અને અમે જે ગુહાર લગાવી છે ન્યાયતંત્ર ઉપર, એમાં ખરેખર અમને ન્યાય મળશે એવી અમને ચોક્કસ આશા છે. કેટલા લોકોનું શોષણ થયું એવી વાત બહાર આવી છે? આમ પત્રમાં તો દર વર્ષે 30-40, એટલે લગભગ અમારા ખ્યાલ મુજબ અને આશરે 200 બાળકોનું આ રીતે શોષણ થયું, બ્રેઇન વોશ કરીને જાતીય શોષણ. અને આ લગભગ હું તો એવું માનું છું કે ગમે તે સંપ્રદાયનો હોય, કોઈ પણ હોય, તો આને આસારામ બાપુ જેવું તથા રામ રહીમ જેવું એનાથી મોટી સજા મળવી જોઈએ, જો એ ખરેખર ગુનેગાર હોય તો હોય. પુરાવામાં તો શું છે કે અમારી પહેલાંમાં પહેલું તો અત્યારે મુખ્ય લાગણી દુભાઈ છે. અમે પુરાવા શોધવામાં અમે નહીં, પણ ખરેખર પોલીસ જો આ તંત્ર ખરેખર આની નીચે પહોંચે તો ઘણા બધા પુરાવા મળે એવા છે. અમે આધારમાં 32 પાનનો જે વાયરલ થયેલો લેટરની કોપી મૂકી છે, એક પેનડ્રાઈવ મૂકી છે, બસ અમારો તો આ છે. બાકી અત્યાર તો વેદાંત વલ્લભ સ્વામી બી નથી અને ઘનશ્યામ શાસ્ત્રી બી નથી. એ છે નહીં, અમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ છે નહીં અત્યારે.